ચારેની પ્રમાણી છે ઉપમા આપ્યાની દેને તમારા કવિતે લર્થ આપવાથી નિજ મતી મપાઈ મે માની છે અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નાથી પામ તાએ જીને સ્વર તણી વાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે મહાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજી પરમાત્મજે રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં રાજપરગુરવે નમઃ પરંપરાચાર્યગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમઃ વચનામૃતવિતરાગનો પરમ શાંત રસનો ઔષધ જીવ રોગના આયુર્નિપતિ ઔષધ જીવ રોગના આયુર્નિપતિ રાત્ર ગુરુવે નમઃ પરમ પ્રાચાર્ય ગુરુવે નમઃ પરમ ગુરુવે નમઃ શ્રીમદ રાજચંદ્ર પચનામ પૃષ્ઠ સંખ્યા 739 ઉપદેશાય આંક 13 15 ભેદે સિદ્ધ કયા તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે ગમે તે જગાએ જગોએ ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. લાસ્ટ ટાઈમ થોડી વાત કરી હતી 15 ભેદથી સિદ્ધ કેવી રીતે થયા, કેવી રીતે ગણાય છે. તત્વાર્થ સૂત્રમાં છેલ્લું સૂત્ર છે, એમાં 12 ભેદ બતાવ્યા છે, એના વિસ્તારથી તે જ 15 ભેદ છે. ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, પ્રત્યેક, બુદ્ધ, બોધિત્વ, જ્ઞાન, અવગાહન, અંતર, અલ્પ, બહુત્વ, આ 12 પ્રકાર છે. ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ કેવી રીતે થયા, નિશ્ચય નયની અપેક્ષાએ તો સ્વક્ષેત્રમાં જ સિદ્ધ થાય છે, બીજો કઈ સિદ્ધ થતો. આ બધા જે ભેદ બતાવ્યા છે એ ભેદ નયથી બતાવ્યા છે, કોઈ ભૂત પ્રજ્ઞા પણ નયથી બતાવ્યો છે, કોઈ પ્રત્યુત્પન્ન નયથી બતાવ્યો છે, કોઈ બીજા નયથી ભેદ અલગ અલગ પ્રકારથી બતાવ્યા છે. એનો 15 ભેદે સિદ્ધ થાય એનો અર્થ એવો નથી કે કોઈ પણ લિંગથી, કોઈ પણ વેશથી, કોઈ પણ પ્રકારથી સિદ્ધ થાય એવો અહીંયા અર્થ નથી. એ કઈ કઈ અપેક્ષાથી છે, અપેક્ષા એમાં બતાવી છે. પ્રત્યુત્પન્ન નહીં એટલે વર્તમાન નહીં. જેમ કે ક્ષેત્રની અપેક્ષા સિદ્ધ તો નિશ્ચય નહીંથી તો સ્વક્ષેત્રમાં સિદ્ધ થાય, પછી વ્યવહારથી કર્મભૂમિમાં સિદ્ધ થાય. જે જે સિદ્ધો થયા તે ક્યાં થયા, 15 પ્રકારની કર્મભૂમિઓ છે ત્યાંથી જ સિદ્ધ થાય છે.
કર્મભૂમિમાં પણ સંહરણની અપેક્ષા એ બે પ્રકારના છે. સંહરણ કહેવાય છે કે યદ્યપિ મુનિઓ આ 15 પ્રકારની કર્મભૂમિમાં જ રહે છે, પણ એમને કોઈ હરણ કરે અથવા તે સ્વયં જ હરિત થાય તો તે બીજી જગ્યા એટલે 15 કર્મભૂમિને છોડીને પણ સિદ્ધ થાય, એટલે આખા 2.5 દ્વીપમાં સિદ્ધ થઈ શકે છે. કોઈ પણ જગ્યાથી દ્વીપ સમુદ્રમાં થઈ સિદ્ધ થઈ શકે, કોઈ બીજા દ્વીપોમાં સમુદ્રમાં આદિમક પણ સિદ્ધ થઈ શકે છે. કોઈ એમનો હરણ કરે, કેવી રીતે હરણ કરે, જેમ કે સંજય મુનિનું કર્યું, બેઠા હોય પૂર્વ ભવના કોઈ વેરી હોય અને બેઠા બેઠા પેલા તો ધ્યાન કરે એટલા બી વિદ્યાધર વગેરે આવે, પછી એમને આખા ઉપાડી ને કઈક બીજે લઈ જાય અને કોઈ પહાડ ઉપર કેમ જઈને મૂકી દે. હવે એ આ 15 કર્મભૂમિથી અલાવા બીજી જગ્યા મૂકી દે, હવે ત્યાં જ શ્રેણી ચડીને મોક્ષ જાય, સિદ્ધ થઈ જાય છે, ત્યારે ત્યાં જ એમને કેવળ ગાંઠ પટે છે. તો એ અપેક્ષા આખા 2.5 દ્વીપમાં ક્યાંય પણ સિદ્ધ થઈ શકે છે. અને અંતરિક્ષમાં સિદ્ધ થાય, અંતરિક્ષમાં એટલે કેવી રીતે સિદ્ધ થાય, ઉપરથી એ વિદ્યાધરને છોડે નીચે, મુનિરાજાને પકડી રાખે, હવે છોડે એટલામાં પેલા શ્રેણી ચડે તો ત્યાં ને ત્યાં જ મુક્તિ થાય, નીચે આવતા પહેલા જ મુક્તિ થઈ જાય. એ અપેક્ષા અંતરિક્ષમાંથી પણ મુક્તિ થાય છે આકાશમાં, અને પાણીમાં મુક્તિ થાય, એમને પાણીમાં નાખી દે તો ત્યાં ને ત્યાં ધ્યાનની શ્રેણીમાં ચડે ને ત્યાં ને ત્યાં મુક્તિ થઈ જાય એમ. એટલે આ ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષેત્રોની અપેક્ષાએ મોક્ષ બતાવ્યો છે. ક્ષેત્રની અપેક્ષા ભિન્ન ભિન્ન પ્રકારથી સિદ્ધ થઈ શકે છે. પછી કાળની અપેક્ષા, નિશ્ચય નયની અપેક્ષા તો સ્વકાળમાં મુક્તિ છે, સ્વસમયમાં મુક્તિ છે. નિશ્ચય નહીં તો બધામાં એક જ પ્રકાર થશે. કૃપાળુદેવ જે કીધું છે એ વાક્ય નિશ્ચય નહીંનું છે કે ગમે તે વેશે ને ગમે તે જગ્યાને ગમે તે લિંગે કલ્યાણ થાય, પણ શું છે, રાગ દ્વેષ ને અજ્ઞાન જેના ગયા છે, આ જ્યાંથી જાય એનાથી થાય છે. પણ આ વ્યવહારથી અલગ અલગ પ્રકાર બતાવે છે. તો કાળમાં સિદ્ધ થવાના બે કાળ છે, આપણે ઉચ્ચ સર્પણી ને અવસર્પણી આવે તો ત્રીજા કાળનો છેલ્લો સમય ઉત્તરાર્ધ કાળ અને આખો ચોથો કાળ આ સિદ્ધ થવાનો કાળ છે. ત્રીજા કાળનો ઉત્તરાર્ધ એટલે છેલ્લો અને આખો ચોથો કાળ, આટલા કાળમાં ક્યાંય પણ જીવ સિદ્ધ થઈ શકે છે. જનરલી 2400 તીર્થંકર ચોથા કાળમાં જ થાય, પણ આ કાળમાં ઋષભદેવ ભગવાન હુંડા અવસર્પણી કાળના દોષથી ત્રીજા કાળમાં પેદા થયા, ત્રીજા કાળમાં દીક્ષા લીધી, ત્રીજા કાળમાં કેવા વિધાન પ્રગટ કર્યું અને ત્રીજા કાળમાં મોક્ષ ગયા, બધું એમને ત્રીજા કાળમાં થયું છે. પછી અજિતનાથ ભગવાન થી લગાવીને 23 તીર્થંકરો જે ચોથા કાળમાં સિદ્ધ થયા અને પંચમ કાળમાં પણ સિદ્ધ થાય. કઈ અપેક્ષા સિદ્ધ થાય, પળદેવતાને વિશે ઘણા પ્રશ્નોત્તર કર્યા છે પત્રાંકોમાં, આ કાળમાં આ ક્ષેત્રે સિદ્ધ છે કે નહીં, કઈ અપેક્ષા એથી છે. તો પંચમ કાળમાં પણ સિદ્ધ થાય, કઈ અપેક્ષા સિદ્ધ થાય, ચોથા કાળનો જન્મેલો હોય અને પંચમ કાળમાં સિદ્ધ, જેમ કે જંબુ સ્વામી થયા, જંબુ સ્વામી પંચમ કાળમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને જન્મ ક્યારે થયો તો ચોથા કાળમાં થયો, એ પ્રકારથી કાળની અપેક્ષા છે. આ ખાલી ભરત ક્ષેત્ર એરાવત ક્ષેત્રની અપેક્ષા છે, બાકી તો
ત્યાં ચતુર્થ કાલ જ હોય છે, વિદેહ ક્ષેત્રની અપેક્ષા નથી. તો આ કાળની અપેક્ષા સિદ્ધોનું વિવેચન છે. ક્ષેત્ર કાળ પછી ગતિ, ગતિની અપેક્ષાએ સિદ્ધ થવાની ગતિ એક સિદ્ધ ગતિ છે. સિદ્ધ ગતિથી સિદ્ધ થાય છે, બીજી ગતિથી કઈ સિદ્ધ થતા નથી. પછી વ્યવહારની અપેક્ષાએ સિદ્ધ થવાની ગતિ મનુષ્ય ગતિ છે. મનુષ્ય ગતિથી પણ સિદ્ધ થઈ શકે છે. બધા જેટલા સિદ્ધ થાય છે એ બધા કઈ ગતિથી થાય છે? મનુષ્ય ભાવમાં થાય છે. પણ હવે આ ગતિની અપેક્ષાએ નરકથી થઈ શકે, તિર્યંચથી થઈ શકે, દેવથી પણ થઈ શકે. કેવી રીતે? કોઈ જીવ તિર્યંચ ગતિથી આવે, મનુષ્ય ભાવ ધારણ કરે અને મોક્ષે જાય. કોઈ જીવ નરકથી આવે, મનુષ્ય ભાવ ધારણ કરે અને મોક્ષે જાય. કોઈ જીવ દેવ ગતિમાંથી આવે, મનુષ્ય ભાવ ધારણ કરે અને મોક્ષે જાય. આ ગતિની અપેક્ષા છે. કઈ ગતિથી આવે છે અને સિદ્ધ થાય છે? તો આ અપેક્ષા ચારે ગતિઓથી સિદ્ધ થાય છે. પ્રત્યુત્પન્ન નહીં થી તો એક જ ગતિથી સિદ્ધ છે. હા, મનુષ્ય એટલે ગતિ મનુષ્યની હોય, આ ગતિ ચારો હોય. પહેલાનો કઈ ગતિથી આવ્યો છે એ અપેક્ષા છે, એને આ ગતિ કહેવાય છે. ગતિ નહીં કહેવાય, એનો આ ગતિ નામ છે. એવી આ ગતિની અપેક્ષા ભિન્ન ભિન્ન પ્રકારથી સિદ્ધ છે. પાછા ઘણા આમાં તો અલ્પ બહુત્વમાં પાછું ઘણો વિસ્તાર આવે છે કે સૌથી વધારે તો સિદ્ધ થવાવાળા યદ્યપિ મનુષ્ય ગતિમાં છે, પણ તિર્યંશથી વધારે સંખ્યાત ગુણા નરક ગતિથી આવીને સિદ્ધ થાય છે. એવા પણ હોય છે નરક ગતિથી આવીને સિદ્ધ થવાવાળા તિર્યંશો કરતા પણ સંખ્યાત ગુણા છે. એ અલ્પ બહુત્વમાં બધો આવશે. પછી લિંગથી સિદ્ધ થાય તો દ્રવ્ય લિંગની અપેક્ષા એક પુરુષ લિંગથી સિદ્ધ થાય. ભાવ લિંગની અપેક્ષા ત્રણે લિંગથી સિદ્ધ થાય. દ્રવ્ય લિંગ પુરુષ હોય, ભાવ લિંગ સ્ત્રીલિંગ પણ થઈ શકે, પુરલિંગ પણ થઈ શકે અને નપુંસક પણ થઈ શકે. આ કોઈ પણ પ્રકારનો ભાવલિંગ એને થઈ શકે છે, પણ દ્રવ્યલિંગ એ પુરુષ લિંગ હોવો જોઈએ. આ લિંગ છે. અથવા લિંગના બીજા પણ બે પ્રકારે નિરૂપણ છે, એક નિર્ગ્રંથ લિંગ અને એક સ્વગ્રંથ લિંગ. લિંગ તો એટલા જ કીધા ને ભગવાને દર્શન પાવડમાં કીધા, ત્રણ પ્રકારના લિંગ હોય છે. એક તો આરિકાનો લિંગ હોય, પંચમ ગુણ સ્થાન વૃત્તિ સાધવી, જે ઉપચારથી મહાવૃત્તિ કહેવાય છે. એક શુલ્લક એલક જે અગિયારમી પ્રતિમા છે એ લિંગ છે, અને એક મુનિ લિંગ છે. આ ત્રણ જ પ્રકારના લિંગ છે. આમાં પણ મુનિ લિંગથી સિદ્ધ થવાય છે. આમાં પણ બે પ્રકારના મુનિ લિંગમાં સ્વગ્રંથ અને નિર્ગ્રંથ. હવે સ્વગ્રંથથી નિર્ગ કેવી રીતે થાય? કે વસ્ત્ર આદિ હોય, આભૂષણ આદિ હોય, એ પણ સિદ્ધ થાય. કેવી રીતે સિદ્ધ થાય? ઉપસર્ગથી સિદ્ધ થાય. જેવી રીતે પાંડવો થયા, તે બેઠા હતા સાધના માટે, ધ્યાનમાં બેઠા હતા, અને દુર્યોધનના ભાણે એમને જોયા કે આ તો મારા આખા વંશને, મારા મામાને બધાને માર્યા છે, એટલે એમને ક્રોધ આવ્યો. એટલે એમને ગરમ ગરમ આભૂષણ પહેરાવ્યું, કડા પહેરાવે છે ને, અહીંયા અહીંયા પહેરાવે છે ને, ઘણું બધું પહેરાવે છે, ગરમ ગરમ એકદમ તપતા. એટલે એમના ઉપસર્ગ કર્યું, એના સહિત સિદ્ધ થયા. આ સગ્રંથ લિંગ કહેવાય છે. મુનિ હતા એટલે આ સગ્રંથ એ અપેક્ષાથી કહેવાય છે. સ્વીકાર કરતા નથી, એ તો ધ્યાનમાં હતા, પણ જ્યારે એ સિદ્ધ થયા ત્યારે એમનું શરીર નિર્ગ્રંથ નહીં કહેવાય, એમના ઉપર કંઈક આભૂષણ હતું,
એવી જ રીતે ઉપસર્ગની અપેક્ષા કોઈ કોઈ ઉપર કપડા નાખી દે, કોઈ શું કરી દે મુનિ ઉપર, તો પણ એ છે કપડો માથે, તો પણ એ સિદ્ધ થઈ શકે છે એને કેવલ. કેમ કે એમણે દેહાશક્તિથી સ્વીકાર નથી કર્યા. અંદરથી તો તે નિર્ગ્રંથ જ છે, બહારથી ઉપસર્ગકૃત અમને લિંગ બદલાણો છે. એ અપેક્ષા એ સ્વગ્રંથ લિંગથી પણ સિદ્ધ થાય છે. હા, હવે એમાં તો જરા આમના ભેજ આપણે એમાં પડો ને. આપણે તો મૂળ આમના પ્રમાણે ચાલો. મૂળ આમના એમ કે છે કે ભાઈ, નિર્ગ્રંથ સર્વસંગ મહાય અભ્યંતર પરિગ્રહનો જેનો ત્યાગ નહીં હોય એને મુક્તિ સંભવિત નથી. અને એ જ અપેક્ષાએ પછી સ્ત્રી મુક્તિનો પણ નિષેધ કર્યો છે. ના, ઈચ્છાથી એટલા માટે કે મેં કપડાં પહેર્યા છે. ઈચ્છાથી પહેર્યા છે કે અનિચ્છાથી? ઈચ્છાથી છે કે અનિચ્છાથી બતાવો. જો મને ઈચ્છા રહી, શા માટે કરું છું હું આ કપડા? કઈક શરીરની આસક્તિ છે, કઈક લજ્જા છે, આ બધું કઈક ને કઈક છે, એટલા માટે ધારણ કર્યા છે. નહીં તો હું દીક્ષા નહીં લઈ લઉં, દીક્ષા લઈ લઉં. અને કોઈ એમ કે ચલો દીક્ષા એકવાર નિર્ગુણ દીક્ષા લઈ લીધી, કહેવાની, પણ એનાથી ઠંડી સહન નહીં થઈ, એટલે એને વિવસ્થાવશ એના ઉપર ધાબલા ને બધું નાખવું પડ્યું. અંદરથી તો ઈચ્છા નથી, તો આ સહન નથી થતી, એનો અર્થ એને ક્ષમતાની કમી છે. હવે ક્ષમતાની જ્યાં કમી છે ત્યાં સિદ્ધગતિ કેવી રીતે હોય? ત્યાં સિદ્ધગતિ પણ, ત્યાં તો પરમ ક્ષમતા ભાવ હોય છે. હવે ધ્યાનમાં જે મુનિ હોય છે એને જરા પણ પ્રકારની શરીર, આ શરીર છે એ જ ખ્યાલ નથી. તો જ્યાં બુદ્ધિપૂર્વક આ કપડા આદિ જે છે એ સ્વીકાર ભાવ છે, તો પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ. આ જ અપેક્ષાએ તે જે સ્ત્રી મુક્તિ વગર નિષેધ કર્યું છે ને, તો એમના એવા જ પ્રકારના શરીર છે કે તે વસ્ત્રાદિનો ત્યાગ નથી કરી શકતા, અને અગર તે ત્યાગ કરી દે તો તે લજ્જા આદિ છોડી પણ નથી શકતા. એમનું ધ્યાન શરીરમાં ને શરીરમાં રહે છે. આવા એમનો પ્રકારનો એમની યોગ્યતા એવી છે. આ જીવ દ્રવ્યની સ્વકાળની યોગ્યતા એ પ્રકારની છે. તો આ બધું અપેક્ષાએથી સમજવા જેવું છે. કેટલાક થઈ ગયા ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, પછી તીર્થ. તીર્થની અપેક્ષા ભિન્ન ભિન્ન પ્રકારથી સિદ્ધ થાય છે. કોઈ તીર્થંકરના કાળમાં સિદ્ધ થાય, કોઈ તીર્થંકર વગર સિદ્ધ થાય. એટલે કોઈ મહાવીર સ્વામીને સમય જે સિદ્ધ થયા તે તીર્થંકરના કાળમાં સિદ્ધ થયા, અને જે મહાવીર સ્વામી જતા રહ્યા પછી સિદ્ધ થયા એ પછી તીર્થંકરના કાળ વગર સિદ્ધ થયા. અથવા કોઈ તીર્થંકર થઈને સિદ્ધ થાય, અથવા કોઈ સામાન્ય કેવડી બનીને સિદ્ધ થાય. એ અપેક્ષાએ તીર્થની અપેક્ષાએ પણ આ અલગ અલગ પ્રકારના ભેદ હોય છે. પછી તીર્થ પ્રત્યેક બોધિબુદ્ધ, પ્રત્યેક બુદ્ધ એટલે જેનો કોઈથી ઉપદેશ સાંભળ્યો નથી, સ્વયં બુદ્ધ થઈને સિદ્ધ થાય. જેમ કે તીર્થંકર થાય એ સ્વયં બુદ્ધ છે, એમના કોઈ ગુરુ હોતા નથી. આ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. બીજા બોધિત બુદ્ધ સિદ્ધ કહેવાય છે કે જે બીજાના ઉપદેશથી, એટલે એ કોઈ પાસે દીક્ષા લે, ગુરુપણું સ્વીકાર, શિષ્યપણું સ્વીકાર કરે અને પછી એને કેવળ જ્ઞાન પ્રગટે છે, એ બોધિત બુદ્ધ કહેવાય છે. આ અપેક્ષા પણ સિદ્ધોની અલગ અલગ પ્રકારથી અવસ્થાઓ હોય છે. પછી જ્ઞાન, જ્ઞાનની અપેક્ષા પણ ભિન્ન ભિન્ન પ્રકારથી સિદ્ધિ થાય છે. પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા એ તો એક કેવળ જ્ઞાનથી સિદ્ધિ છે.
બીજા કોઈ જ્ઞાનથી સિદ્ધિ નથી, પણ એના પહેલા ભૂત નિગમ નહીંની અપેક્ષાએ મતિ શ્રુત જ્ઞાન આ બે જ્ઞાનથી પણ સિદ્ધિ થાય, મતિ શ્રુત અવધિ આ ત્રણ જ્ઞાનથી પણ સિદ્ધિ થાય, મતિ શ્રુત મન પરે આ ચાર જ્ઞાનથી પણ સિદ્ધિ થાય, અને મતિ શ્રુત મન પરે આ ત્રણ જ્ઞાનથી પણ સિદ્ધિ થાય છે. આ ચાર જ્ઞાનથી સિદ્ધિ થાય અને પાંચે મળાવો તો પછી પાંચે જ્ઞાનથી સિદ્ધિ થાય છે. હવે અમારે કયો નહીં અપેક્ષા, પણ મુખ્ય તો પ્રત્યુત્પન્ન ને વર્તમાનની અપેક્ષા, તો એ કેવળ જ્ઞાનથી સિદ્ધિ હોય છે. પણ એમ કહેવાય ને કે આ વ્યક્તિ અવધિજ્ઞાની નહોતા, આ મુનિરાજ કહેવાય મનપરી જ્ઞાની નહોતા, તો સિદ્ધ થઈ ગયા, એટલે આ તો માત્ર શુદ્ધ જ્ઞાનથી સિદ્ધ થઈ ગયા. તો એ અપેક્ષા એ શ્રુત જ્ઞાનથી સિદ્ધ કહેવાય, શ્રુત જ્ઞાનના માધ્યમથી એમણે કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. તો આ જ્ઞાનની સદભાવની અપેક્ષાથી સિદ્ધિ છે. પછી અવગાહનાની અપેક્ષા સિદ્ધિ. અવગાહના એટલે શરીરની લંબાઈ ચોડાઈ જે કહેવાય છે, અવગાહન જેટલા આકાશ પ્રદેશને શરીર રોકે છે એનું નામ અવગાહના કહેવાય છે. આ અવગાહનાની પરિભાષા, કોઈ પણ પદાર્થ જેટલા આકાશ પદાર્થ પ્રદેશને રોકે છે, રૂપી પદાર્થ હોય અથવા તો રૂપી પદાર્થ હોય, એને અવગાહના કહેવાય છે કે આકાશ પ્રદેશને જેટલા રોકે છે. હવે આમાં સૌથી ઉત્કૃષ્ટ જે છે એ તો 525 ધનુષની અવગાહનાથી સિદ્ધિ થાય, કેમ કે 525 ધનુષથી વધારે કોઈની કાયા હોતી નથી. વિદેહ ક્ષેત્રમાં પણ સૌથી વધારે કાયા 525 ધનુષની હોય છે, ને આ કાળમાં પણ જે આ કાળમાં સૌથી વધારે અવગાહના વાળા કયા ભગવાન થયા, હા બાહુબલી, 525 ધનુષની અવગાહના, એનાથી એ સિદ્ધ થયા. કમથી કમ થાય તો 3 અરતની, અરતની એટલે કહેવાય છે હાથ, હાથ એટલે અહીંયાથી લગાવે અહીંયા હાથ ગણાય, એટલું 3.5 હાથથી થોડું ન્યૂન એટલું શરીર હોય એનાથી પણ સિદ્ધિ થાય છે. કેવી રીતે સિદ્ધિ થાય, એમનું શરીરનું પ્રમાણ છે જે ચોથા કાળના અંતિમ સમયમાં જન્મ લે અને એની ઊંચાઈ સામાન્ય થી, કેમ કે ચરમ શરીર છે, સિદ્ધ થાય તો ચરમ શરીરથી થાય, એટલે એની ઊંચાઈ 7 હાથ છે, જેમ કે મહાવીર સ્વામીની ઊંચાઈ 7 હાથ હતી, તે 8 વર્ષની ઉંમર થાય ત્યારે એની ઊંચાઈ 3.5 હાથ થઈ જાય, 3.5 હાથથી થોડી નીચી, એટલે એને ઊંચાઈ થઈ જાય. હવે 8 વર્ષની ઉંમરમાં એ કેવળ જ્ઞાન પ્રગટાવી શકે છે અને સિદ્ધિ થાય, એટલે સૌથી નાના સિદ્ધ હોય છે તો એ આ સિદ્ધ, આ સૌથી નાના સિદ્ધ છે, આનાથી નાની અવગાહના વાળા સિદ્ધ ક્યાંય થાય નહીં. એ ચોથા કાળના અંત સમયમાં કોઈક મુનિરાજ આવા હોય કે એકદમ બાળપણમાં દીક્ષા લઈ લે અને 8 વર્ષ પહેલા કેવળ જ્ઞાન પ્રગટે નહીં, 8 વર્ષની ઉંમર પછી તરત કેવળ જ્ઞાન પ્રગટી શકે, અને 8 વર્ષની ઉંમરમાં એની એટલી જ ઊંચાઈ થઈ જાય સ્વાભાવિક છે. તો આ પ્રકારથી ને મધ્યમ અવગાહના તો ઘણી છે, કોઈ 400 ધનુષ છે, કોઈ 5 ફીટ છે, 10 ફીટ છે. ના, કેવળ જ્ઞાન થયા પછી જેમ છે એવું છે શરીર, કેવળ જ્ઞાન થયા પછી કોઈ પણ અંગ પ્રત્યંગ જરા પણ ઘટે ને જરા પણ વધે ને, કેમ કે દેહથી સંપૂર્ણ સંબંધ નષ્ટ થઈ ગયો છે. બીજું કે કેવળ જ્ઞાન થાય તો એમનું શરીર પરમ ઓદારિક થઈ જાય છે, અને પરમ ઓદારિક થઈ જાય એનું શું, કે એમાંથી સૂક્ષ્મ નિગોદિયા જીવ નીકળી જાય છે. આ નિગોદિયા જીવ છે ને જે શરીરમાં, એટલા માટે શરીરનું ક્ષરણ થાય છે અને વૃદ્ધિંગત થાય છે. હવે નિગોદિયા જીવ નીકળવાથી એમનો ક્ષરણાદિ નથી, એના કારણથી એમને ક્ષુધાદિ પણ
નથી, આ બંને કારણ આ નિબુદ્ધ્ય જીવ નીકળી જવાથી થાય છે. સાત ધાતુથી પણ રહિત થઈ જાય છે, સાત ધાતુઓ ત્યાં નિબુદ્ધ્ય જીવ રહે, પણ આ સાત ધાતુ નથી એટલે આના આશ્રયથી નિબુદ્ધ્ય જીવ પણ રહેતા નથી. આવું સ્ફટિક પરમ ઓદારિક પારદર્શી કાચ જેવું શરીર ભગવાનનું થઈ જાય છે, પછી વધઘડીમાં પરમ સુંદર શરીર. પછી તો આ અવગાહનાની અપેક્ષાએ અલગ અલગ પ્રકારથી સિદ્ધ થાય છે. પછી સંખ્યાની અપેક્ષા, સંખ્યા એટલે એક સમયમાં સૌથી કમથી કમ સિદ્ધ થાય તો કેટલા થાય? એક જીવ સિદ્ધ થાય. એક સમયમાં સૌથી વધારે ના વધારે સિદ્ધ થાય તો કેટલા થાય? 108 જીવ સિદ્ધ થાય. આ સંખ્યાની અપેક્ષા, એક સમયમાં કમસે કમ એક જીવ ને વધારેથી વધારે, પણ અંતર હોય. હવે અહીંયા અંતર ફરી આવે, સંખ્યા ને પછી અંતરે આવે કે વધારેથી વધારે અંતર હોય તો જીવનો 6 મહિના હોય છે. એટલે કોઈ જીવ સિદ્ધ થાય જ નહીં આ સમયે, કોઈ જીવ સિદ્ધ થયો અને પછી સિદ્ધ થાય જ નહીં તો વધારેથી વધારે કેટલો ગેપ પડે? તો 6 મહિનાનો ગેપ પડી શકે છે. પછી 6 મહિના પછી પહેલા સમયથી લગાવીને 8 સમય સુધી ક્યારે પણ તે જીવ સિદ્ધો થવાનું ચાલુ થઈ શકે. કમથી કમ અંતર 1 સમયનો અને વધારેથી વધારે અંતર 6 મહિનાનો હોય છે. હા, એ 608 જીવ તો 6 મહિનામાં કમથી કમ ઈચ્છે, કમથી કમ જાય તો કેટલા થાય? આટલા થાય છે. આ અંતર અપેક્ષા. હા, એ અલગ અલગ, કોઈ ભરત ક્ષેત્રમાં છે તે સમય, કોઈ તે સમય રાવ ક્ષેત્રમાં છે, કોઈ વિદેહ ક્ષેત્રમાં છે, એ અલગ અલગ ક્ષેત્રમાં થઈ શકે તે સિદ્ધ. પણ કેવળ જ્ઞાનીને ખ્યાલ છે કે આ બધા જીવો આ જ સમયે મોક્ષ ગયા છે, આ જ સમયે એમને કેવળ જ્ઞાન પ્રગટ્યું. એમના પાસે એટલી ફાસ્ટ ગણિત હોય છે, એક એક સમયની ગણિત છે. 14 ગુણસ્થાન છે ને બદલાયા કરે છે, છઠ્ઠામાંથી સાતમામાં આવે, સાતમામાં છઠ્ઠા આવે, કોઈ ચોથાથી પાંચમામાં આવે, પાછળ ચોથા આવે, તો પણ ઇન જનરલી એક ગુણસ્થાનમાં અત્યારે આ સમયે કેટલા જીવ છે તો એ કેવળ જ્ઞાન ગણિત બતાવ, આટલા જીવ આ ગુણસ્થાનમાં અત્યારે આટલા જીવ છે એવો ગણિત છે. આપણે બીજા અધ્યાયમાં આનું સારું અધ્યયનના પહેલા જ અધ્યાયમાં અધ્યયન કર્યું, તત્વાર સૂત્રમાં પહેલાથી આ 8 અનુયોગ ને સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાળાંતર ભાવાલ બહુ પેશ્ચ, આમાં બધું આવી જાય છે. 8 અનુયોગથી આવે છે. આ જે 8 અનુયોગ છે ને, તત્વાર્થ સૂત્રના આ 8મું સૂત્ર, એમાં 8 અનુયોગ, આ 8 અનુયોગનો જ વિસ્તાર ષટખંડાગમ છે. આખો જે ષટખંડાગમ જે છે એ આ તત્વાર્થ સૂત્રનું 8મું સૂત્ર છે. અને સર્વાર્થ સિદ્ધિ જે ટીકા લખી છે એમાં આખી ટીકાનો 20% થી 25% ભાવ એક જ સૂત્રનો વિસ્તાર છે. સત સંખ્યા ક્ષેત્ર કાલાંતર ભાવાલ્પોદેશ, આનો જ વિસ્તાર છે. જીવકાંડ વગેરેમાં આ વિશેષ રૂપે આવે છે એનું નિરૂપણ. એટલે ત્યાં એ એવી પ્રકારની ગણિત કરે આપણે આંખો ફાટીને ફાટી રહી જાય કે આ આચાર્યોની આટલી પ્રજ્ઞા છે કે જેમનો અત્યંત એક અંગનો શું અંગના અંશનું જ્ઞાન નથી, એવી આ એવી પ્રકારથી પ્રેરણા કરી છે કે વર્તમાનના કેટલાય બધા કમ્પ્યુટર લઈ આવવાનું, સુપર કમ્પ્યુટરની ગણતરી કરી જ નહીં શકે, ગણતરી કોઈ થાય જ નહીં, આ પ્રકારની ગણના કરી છે. ચલો, તો અંતર. પછી અલ્પ બહુત્વ, અલ્પ બહુત્વ એટલે કમ વધારે, ક્યારેક વધારે સિદ્ધ થાય, ક્યારેક કમ સિદ્ધ થાય. હવે આ અલ્પ બહુત્વનો આ 8 અનુયોગોમાં અલ્પ બહુત્વ લાગે, ક્ષેત્રની અપેક્ષાએ અલ્પ બહુત્વ. ક્ષેત્રની અપેક્ષા એટલે સૌથી વધારે કોઈ કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય છે? તો વિદેહ ક્ષેત્રમાં સૌથી વધારે સિદ્ધ થાય છે, પછી ભરત ક્ષેત્ર ને પછી એરાવત ક્ષેત્ર, એ બંનેમાં સમાન રૂપથી હોય છે. આ ક્ષેત્રની અપેક્ષાએ છે અલ્પ બહુત્વ.
પછી કાળની અપેક્ષા તો કયા કાળમાં સૌથી વધારે સિદ્ધ થાય અને કયા કાળમાં ઓછા સિદ્ધ થાય તો ભાઈ ચતુર્થ કાળમાં સૌથી વધારે સિદ્ધ થાય છે અને તૃતીય કાળમાં ઓછા આમાં પાછળ એટલા બધા ભાગ છે ચતુર્થ કાળનો આ કાળમાં આટલા સમયમાં આ થાય છે અને આટલા સમયમાં આ થાય છે તૃતીય કાળના આટલા સમયમાં આ થાય છે એ એક એક ભાગ પડે છે એક એક વર્ષ કાઢીને બતાવે છે આચાર્ય ગતિની ક્ષેત્ર કાળ ગતિની અપેક્ષાએ આ ગતિની અપેક્ષાએ બતાવે વધારે સૌથી વધારે સિદ્ધ થવા વાળા ગતિની અપેક્ષાએ મનુષ્ય ગતિ જ સિદ્ધ થાય મૂળ રૂપથી તો પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા છે પણ સૌથી કમ સિદ્ધ થવા વાળા અવિભૂત પ્રજ્ઞાપન નયની અપેક્ષા તિર્યંચ ગતિથી આવીને સૌથી ઓછા સિદ્ધ થાય છે એનાથી સંખ્યાત ગણા એટલે જે ગણી શકાય એટલા પણ ઘણા કરોડો ઉપજો નરક ગતિથી આવીને સિદ્ધ થાય છે એનાથી સંખ્યાત ગણા મનુષ્ય ગતિથી આવીને સિદ્ધ થાય છે અને એનાથી સંખ્યાત ગણા દેવ ગતિથી આવીને સિદ્ધ થાય છે એટલે દેવ ગતિથી આવીને સિદ્ધ થવા વાળા સૌથી વધારે હા હે તીર્થંકર હતો ને હા નરક થી સીધા આવે છે એટલે તિર્યંશ થી પણ નરકમાં આવવા વાળા ઘણા બધા છે અબજોની સંખ્યામાં નરક થી આવીને સિદ્ધ થાય છે એના કરતા વધારે મનુષ્ય એના કરતા વધારે પછી તીર્થ તીર્થ એટલે તીર્થંકર થઈને સિદ્ધ થવા વાળા ઓછા અને સામાન્ય કેવળી થઈને સિદ્ધ થવા વાળા એનાથી વધારે તીર્થંકરના કાળમાં સિદ્ધ થવા વાળા વધારે ને તીર્થંકર જતા રહે એના પછી સિદ્ધ થવા વાળા એનાથી ઓછા તીર્થંકરના સમયમાં તીર્થંકરનો એવો અતિશય એવા પ્રકારનો હોય છે કે બધા સારા સારા જીવો છે ને ત્યાં આગળ ભેગા થાય અને પછી એમના આશ્રયથી તે સિદ્ધ થાય છે તીર્થંકર વગર સિદ્ધ થવું જરા અઘરું છે જે વિશેષ પુરુષાર્થી હોય ને એ પછી તીર્થંકર વગર પણ સિદ્ધ થઈ શકે છે અથવા કેવળી વગર તીર્થંકર વગર એટલે અહીંયા કેવળી વગર એમ પણ સમજી લેવો વગર કેવળી ના પણ હોય કેવળી નહીં હોય તો પણ સિદ્ધ થઈ શકે છે બાહુબલી તો તીર્થંકર ના પણ તીર્થંકર કે કાલ મેં તીર્થંકર થે ઉસ મેં પર બહુત સે એસે જીવ હૈ કે તીર્થંકર ભી નહીં હોતે હૈ ને કેવલી ભી નહીં હોતે હૈ તો ભી સિદ્ધ હોતે હૈ હા હા કેવળ જ્ઞાન થયા ને એટલે જ કે જે તીર્થંકર નહીં હોય ને કેવળી ને એ સિદ્ધ થવા વાળા પણ ઘણા બધા હોય છે પણ એ તો એમને થયું બીજા તે સમય કોઈ નહોતા બીજાના કોઈને હાજરીમાં નથી ત્યારે બીજા કોઈ કેવડી નહોતા અવી નયા ઉત્પન્ન થયા અને પછી એ ધર્મ પ્રવર્તન કરે છે એ અપેક્ષા છે પછી પ્રત્યેક તીર્થ લિંગની અપેક્ષા સૌથી વધારે પુરુષ લિંગ થી સિદ્ધ થાય આ ભાવલિંગની અપેક્ષા ભાવવેદની અપેક્ષા દ્રવ્ય કે અપેક્ષા અને અપેક્ષા તો બધા પુરુષ લિંગ છે ભાવની અપેક્ષા સૌથી વધારે પુરુષ લિંગ એનાથી ઓછા સ્ત્રી લિંગ અને એનાથી ઓછા નપુંસક લિંગ થી પણ સિદ્ધ થાય છે પછી પ્રત્યેક બુદ્ધ અને બોધિ બુદ્ધ બોધિ બુદ્ધ એટલે કોઈના ઉપદેશથી સિદ્ધ થવા વાળા ઘણા છે અને એનાથી થોડાક જ છે જે પ્રત્યેક બુદ્ધ હોય એટલે વગર કોઈ પણ પ્રકારે તીર્થંકરના અતિરિક્ત પણ એવા ઘણા જીવો હોય કે જે સ્વયં બુદ્ધ હોય એક્ઝામ્પલ કોઈ કે જે કોઈ પાસે દીક્ષાએ નહીં લીધી અને સ્વયં જ દીક્ષિત થયા અને સ્વયં જ પછી સિદ્ધ થાય છે
ભરત ચક્રવર્તી આવે છે ને, એમને કોઈ પાસે દીક્ષા નથી લીધી, સ્વયં દીક્ષિત થયા પછી સિદ્ધ. એટલે તીર્થંકર અલાવા પણ આવા જીવો હોય છે. અને પાછા ઘણા એમના તો ગુરુ હતા, સુરત નામના આચાર્ય હતા, એ ગુરુ હતા. ઘણા બધા જીવો એવા હોય છે કે એટલે પરોક્ષ રૂપથી દીક્ષા લે અને સાધના કરી અને મોક્ષે જતા રહે. એક્ઝામ્પલ, કૃષ્ણ ભગવાનના ભાઈ બલભદ્રજી, એમણે કૃષ્ણજીનો મૃત્યુ થઈ ગયો એટલે એકદમ અત્યંત વૈરાગ્યમાં નિર્વેદમાં આવી ગયા છે, હવે આ સંસારમાં રહેવું નથી. એટલે પછી ત્યાં ઊભા ઊભા નેમિનાથ ભગવાનને પ્રણામ કરી અને ત્યાં જ પંચમુષ્ટિ કેશ લોચ કરી ત્યાં જ તે દીક્ષિત થઈ ગયા. અને ત્યાં જ પછી તે પાછા એકલ વિહારી આ શલાકા પુરુષ જે હોય છે ને, એમની પાછી એક વિશેષતા હોય, જેમ કે બલભદ્ર વગેરે હોય તો આ દીક્ષા લે અને દીક્ષા લઈને એકલ વિહારી થાય. ચક્રવર્તી વગેરે હોય, આ કોઈ કેવલીમાં કોઈ તીર્થંકરના એમાં નહીં રહે, પછી એકલ એમના ગુરુ એમને એમ જ કે તમે એકલ વિહાર કરો, તમે યોગ્ય છો એમ. પદ્મપુરાણમાં રામચંદ્રજીનો આવે છે, ગુરુ પાસે દીક્ષા લીધી અને ગુરુ કીધું હવે તમે જઈ શકો છો. 25 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને કેવલ જ્ઞાન ઉપજાવ્યું, કેવલ જ્ઞાન જન્મ છે, મોક્ષે ગયા. પણ તે એકલ વિહારી હતા. આ કૃષ્ણજીના ભાઈ હતા, એ પણ એકલ વિહારી થયા, એકલ વિહારી થઈને મોક્ષે ગયા. ના, બાહુબલીના વિષયમાં એવું આવે છે, બે બે પ્રકારથી આવે છે. એક તો એમને સ્વયં દીક્ષા લીધી એવું પણ આવે છે, અને એક એમને ભગવાન પાસે જઈને દીક્ષા લઈ લીધી અને પછી આવીને એક જગ્યા ઊભા રહી ગયા એવું પણ આવે છે. પણ સ્વયં દીક્ષા લો તો કઈ વાંધો નથી. ક્યાં વાત ચાલતી હતી? પ્રત્યેક બુદ્ધને બુદ્ધિ. હા, પછી જ્ઞાનની અપેક્ષા અલ્પ બહુત્વ. સૌથી વધારે કેવળ જ્ઞાનથી સિદ્ધ થાય, એટલે બધા કેવળ જ્ઞાનથી સિદ્ધ થાય છે. એનાથી ઓછા મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનથી સિદ્ધ થાય છે. ના, ભૂત પ્રજ્ઞા પણ નહીં અપેક્ષા. કેવળ જ્ઞાન પ્રગટ્યું એના પહેલા કેટલા જ્ઞાન હતા એ અપેક્ષા. તો કેવળ જ્ઞાન પ્રગટ્યું એના પહેલા 4 જ્ઞાનમાંથી કેટલા જ્ઞાન હતા? તો સૌથી વધારે તો જેના પાસે મતિ શ્રુત, મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે અને અવધિ જ્ઞાન છે, આવા જીવો સૌથી વધારે કેવળી થાય છે. સેકન્ડ નંબર ઉપર જેમના પાસે માત્ર મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન છે, આ સેકન્ડ નંબર ઉપર છે. થર્ડ નંબર ઉપર જેમના પાસે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને કેવળ જ્ઞાન હોય એવા સિદ્ધ થાય છે. અને ચોથા નંબર ઉપર જેમના પાસે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને મનોપ્રેર જ્ઞાન હોય આ જીવો સિદ્ધ થાય છે. એટલે મતિ, શ્રુત અને મનોપ્રેર જ્ઞાન આ સૌથી ઓછા સિદ્ધ થાય છે. એનાથી વધારે 4 જ્ઞાનવાળા સિદ્ધ થાય છે, મતિ, શ્રુત, અવધિ, મનોપ્રેર. એનાથી વધારે મતિશ્રુત જ્ઞાનવાળા સિદ્ધ થાય છે, અને સૌથી વધારે મતિશ્રુત અને અવધિ જ્ઞાનવાળા સિદ્ધ થાય છે. આ કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે કયા કયા જ્ઞાન હોય છે એ અપેક્ષા અહીંયા સિદ્ધિ વધારે છે. અવગાહનામાં તો સૌથી વધારે સિદ્ધ થાય તો મધ્યમ અવગાહનાવાળા સિદ્ધ થાય છે. એટલે 3.5 હાથથી ઉપર અને 525 ધનુષથી નીચે, એને વચ્ચેની જેટલી અવગાહના છે એમાં સૌથી વધારે સિદ્ધ થાય છે. એના કરતા કમ સિદ્ધ 3.5 હાથની અવગાહનાવાળા થાય છે, અને સૌથી કમ સિદ્ધ 525 ધનુષની અવગાહનાવાળા થાય છે. એટલે 3.5 હાથની અવગાહનાવાળા પણ ઘણા હોય છે 525 ધનુષની અપેક્ષાથી થઈ શકે.
આઠ વર્ષની ઉંમરમાં દીક્ષા લઈને એવા ઘણા બધા જીવ થઈ શકે છે. 525 ધનુષની અવગાહના વાળા કોઈક કોઈક જીવો છે, ઓછા હોય છે. અંતર, કેટલો અંતર સૌથી વધારે પડે તો આપણે પહેલા વાત, વધારેથી વધારે અંતર પડે તો કેટલો પડે? 6 મહિના. કમથી કમ અંતર પડે તો કેટલો પડે? એક સમયનો અંતર પડે છે. એવી જ રીતે સંખ્યા સૌથી વધારે સિદ્ધ સંખ્યાની અપેક્ષાએ એક સમયમાં સૌથી વધારે સિદ્ધ થાય તો કેટલા થાય? 108. એક સમયમાં સૌથી કમથી કમ સિદ્ધ થાય તો કેટલા થાય? એક જ સિદ્ધ થાય છે. ત્યાંની ઋતુ પરિવર્તન નહીં થવાની અપેક્ષા છે. કાળ કોનું કીધું? અહીંયા જયારે આપણે ઉત્સર્પણી અવસર્પણી એમ કહીએ ત્યારે એમ સમજવું કે જે કાળમાં જીવોનું આયુષ્ય, બુદ્ધિ, બળ ઇત્યાદિ ઘટતું જાય છે એનું નામ અવસર્પણી. જે કાળમાં જીવોનું બુદ્ધિ, બળ, આયુષ્ય, ઊંચાઈ, શક્તિ આદિ ધીમે ધીમે વધતું જાય છે એ કાળને આપણે ઉત્સર્પણી એમ કીધું છે. હવે ત્યાં સમય ભેદ નથી, ત્યાંય પણ એક સમય તો એક સમય જ છે. અને ચોથો કાળ જ્યાં છે વિદેહ ક્ષેત્રમાં ત્યાં પણ 1 મિનિટ તો 60 સેકન્ડ નો થાય. અહીંયા કાળ તો ત્યાં ઘડી હોય ને, કે ઘડી હોય નહીં હોય, આપણે જેવા ઇન્સાન હોય છે ત્યાં બધું કાળ અપેક્ષા. ત્યાંય દિવસ છે, ત્યાંય રાત છે, ત્યાં લોકો ખેતી કરે છે, ત્યાં લોકો દુકાનો ચલાવે છે, ત્યાં લોકો ઝઘડા કરે છે, બધું કરે છે ત્યાં. આપણે જે જીવીએ સેમ કર્મભૂમિની વ્યવસ્થા ત્યાં છે, પણ અસમય ઋતુ પરિવર્તન નહીં થાય. એમના લોકોની કોઈક તો 5 ફૂટ નો થાય અને કોઈ 525 ધનુષ નો થાય એવો નહીં થાય. થાય તો 400 થી લગાવીને 525 ફૂટ ના અંદર અંદર જ બધા થાય છે. એને બુદ્ધિ બળ જે એમના તુલનામાં જેટલો હોય અપેક્ષાથી અનુપાતિક રૂપથી સમજી લો એટલો હોય છે. અત્યારે સાયન્સની દ્રષ્ટિએ જે 24 કલાક કહેવામાં આવે છે કે એને એક દિવસ કહેવામાં આવે છે, પણ એ ત્યાં આગળ પણ 24 કલાક માફ કરાય શકતો હશે, પણ એનો ટાઈમિંગ વધારે હોય. ના, એવો નથી. હા, એ જ હું આપને બતાવું છું કે એવો નથી. અહીંયા 1 મિનિટ જેટલા સેકન્ડમાં થાય અને 1 સેકન્ડમાં જેટલો કાળ છે ત્યાં પણ 1 સેકન્ડનો એટલો જ કાળ છે. અને સ્વર્ગોમાં પણ 1 સેકન્ડનો એટલો જ કાળ છે, નરકોમાં પણ 1 સેકન્ડનો એટલો જ કાળ છે. એટલે આપણને ઘણીવાર એમ થતું હોય આ નરકના જીવો અસંખ્યાત વર્ષો સુધી સાગરો સુધી નરકની યાતનાઓ ભોગવે છે, તો કેવી રીતે ભોગવતો હોય? તો કોઈ કોઈ જીવો પોતાની બુદ્ધિ લગાવીને એમ કે ત્યાં છે ને આપણે એક આપણે અહીંયા 1 વર્ષ જાય ને ત્યાં 1 કલાક જતો રહે, એવું નથી. આપણે 1 વર્ષમાં જેટલો સમય એટલો જ જાય, ને સ્વર્ગોમાં પણ આપણે અહીંયા 1 વર્ષમાં જેટલો સમય એટલો જ થાય છે. કોઈ પણ પ્રકારની ત્યાં છૂટછાટ નથી. એટલા વર્ષો સુધી એમને ભોગવવું પડવાનું છે, તો ભોગવવું જ પડે છે. એ 24 કલાક કેમ કે કાળગણના જે છે તે 5 પ્રકારના જ્યોતિષ્ક દેવ છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા, આ 5 પ્રકારના જ્યોતિષ્ક દેવ છે. તે સુમેરુ પર્વતની ચારે બાજુ ચક્કર લગાવે છે. એમના ચક્કર લગાવવાથી ઘડી, ઘંટા, આ દિવસ, રાત, અયન, 6 મહિના, ઋતુ, આ બધા જે છે ને, આ બધું 300 અક્ષાંશ, દેશાંતર ને આ બધું વાંટ્યું છે ને, આ બધું એને ચક્કર લગાવવાની અપેક્ષાથી છે. હવે એ જ અપેક્ષા એ કાળ પર ભરત ક્ષેત્રમાં આ જે છે એ આખા સૃષ્ટિમાં કાળ એના આધાર ઉપર ચાલે, બીજો કોઈ કાળ છે. એટલે બ્રહ્માનો 1 દિવસ, અહીંયાનો 1000 વર્ષો, તે એ થોડી કાલ્પનિક છે એમાં, કેમ કે ઘણી જગ્યાએ આવે પણ છે ને, તો એવું નથી. સર્વથા વિતરાગ વિજ્ઞાન અનુસાર, કેમ કે મહાભારતમાં ને પાછું
કલ્યાણની કથા આવે છે. મુચુકન રાજા દેવતાઓની સહાયતા કરવા માટે, ઇન્દ્રની સહાયતા કરવા માટે દેવાસુર સંગ્રામમાં સ્વર્ગ લોકમાં ગયા. પછી લડાઈ પતી ગઈ અને પછી ઇન્દ્ર મહારાજ પાસે કહ્યું કે અબ મુજે મેરે ઘર જાના હૈ. તો ઇન્દ્ર મહારાજે કીધું અબ આપ ઘર જાકે ક્યા કરોગે? તો કીધું ઘર જાકે મેરે મેરે સ્ત્રી ને પુત્ર ને બચ્ચે મેરા કિતના પરિવાર રાજ્ય હૈ સબસે મિલના હૈ. તો લોકો કુછ નહીં હૈ વાત હોય, વાત તો કિતની પીઢિયા નિકલ ગઈ હૈ, અસ્તિત્વ મુચુકન નામ કે પ્રાણી કો કોઈ જાનતા ભી નહીં હૈ આપકે વાત હોય. તો એસે કેસે હો ગયા? તો યહાં કા સ્વર્ગ કા એક દિન હોતા હૈ, વહાં કે હજારો સાલ નિકલ જાતે. એટલે પછી મુચુકન રાજા થઈ ગયા. હવે શું કરો? પછી રાજા કે છે કોઈ વાત નહીં, અબ નિરાશ થઈ જાય તો મેં મેરે ઘર નહીં લોટ શકું તો કોઈ વાત નહીં, પર મેં બહુ થક ગયા, બસ મુજે એસી જગ્યા કોઈ જગ્યા બતાવો કે મુજે કોઈ ડિસ્ટર્બ નહીં કરે, મેરી નીંદ મેં કોઈ વિઘ્ન નહીં ડાલે. તો ઇન્દ્ર મહારાજ કે તથાસ્તુ. પછી એમને એક મથુરા પાસે એક ગુફા છે, એક ગુફામાં કીધું આપ ઉસ ગુફામાં જાકે સો જાઓ, આપકો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, ઓર અગર કિસીને ડિસ્ટર્બ કિયા ના તો તુમ્હારી નજર જિસ વ્યક્તિ કે ઉસકે ઉપર પડ ગઈ તો ભસ્મ હો જાયેગા. એવો પાછો ઇન્દ્ર મહારાજ એમને વધારે વરદાન છે કે શાપ છે તો જુદી વસ્તુ છે, પણ આવી જાતે એમને કે જિસકી નજર આપકે ઉપર પડ જાયેગી ઉસકા સર્વ તુરંત ભસ્મ હો જાયેગા. એટલે પેલા સતયુગ થી સુતા હતા, જ્યારે મોકલ્યા ને ત્યારે ત્યાં સતયુગ ચાલતો, સુતા સુતા એમનો દ્વાપર યુગ આવી ગયો. હવે પેલો કાળ યવન કૃષ્ણજી ને આક્રમણ કરવા આવે. હવે કાળ યવન ને એવું વરદાન મળેલું કે કોઈ થી મરે નહીં, કોઈ અસ્ત્ર થી નહીં મરે, કોઈ શસ્ત્ર થી નહીં, કોઈ ઇન્સાન કેનેથી મરે જ નહીં, અસ્ત્ર શસ્ત્ર થી મરે જ નહીં. એટલે પછી કૃષ્ણજી કળા કરી. એટલે પછી એમને કીધું અપન દોનો લડાઈ કરેંગે, સેનાની આવી ગઈ ચલો, કેમ કે એ યુદ્ધમાં ઉતાવળો હતો કાળે. પછી મેદાનમાં આવ્યા અને કૃષ્ણજી તો ભાગવા લાગ્યા. એટલે પેલો પાછળ પાછળ કૃષ્ણજી આગળ આગળ છે, ત્યાં જ એમનું નામ છે રણછોડ પડે છે, કેમ કે રણમાં પીઠ દેખાવીને ભાગી ગયા એટલે એમનું નામ એક રણછોડ પણ પડે. એમ કરતા કરતા એ ગુફામાં લઈ ગયા, અને ગુફામાં એમને પાસે ઉપર આ ખેસ હતો ને એ પેલા જે મુચુકન રાજા સૂતો હતો ને એના ઉપર નાખી દીધું. એટલે પેલો કાલ એવન પેલો સોચતો સોચતો ત્યાં આવે છે અને પેલો દેખે છે અરે એ તો જીઠ સો ગયા, એમ ઇતના ડરતા હૈ મેને તો નામ સુના તો કે બડા શૂર વીર હે ને ગુફા માં સો ગયા કાયર કઈ કા, એમ કરે લાત મારે છે ઉઠે. એટલે ચાર પાંચ લાતો મારે તો ઉઠે ને, એટલે જોર ની લાતો મારે, એટલે પેલા રાજા ની ઊંઘ ખુલી જાય છે. એટલે પછી કેટલા વર્ષો સુધી સુતેલા હતા, હવે પછી જાગે અને જીવી નજર પડે એવા કાળ એવન ભસ્મ થઈ જાય છે. આ કથાથી એમ નહીં સમજવું કે બ્રહ્માના આવા પ્રકારના દિવસ વિતરાગ વિજ્ઞાનમાં આમાં જરા જરા ફેર છે, આવો પ્રકારથી છે. ચલો આજનો સમય પૂરો, કઈ રીતે અલ્પ બહુત્વ થઈ ગયું આઠ ગણ્યો. આ આઠ આવા પ્રકારથી સિદ્ધોમાં અલગ અલગ પ્રકારથી ભેદ હોય છે અને અપેક્ષા સમજવી. પણ મૂળ વસ્તુ જે કૃપાળુદેવે શું કીધું છે કે પંદર ભેદે સિદ્ધ કયા તેનું કારણ રાગ દ્વેષ ને અજ્ઞાન જેના ગયા તે. આ જવું જ જોઈએ બધાને, પછી તમારે આ બાર માંથી કે પંદર માંથી જે હોય તે ચાલે. એટલો એનો ફલિતાર્થ એમ છે, એમ કેમ પ્રકારે આપણે શું કરવાનું છે, રાગ દ્વેષ અને મોહ ઓછા કરવા. કોઈ પણ પ્રકારનો લિંગનો જાતિનો આદિ આગ્રહ કરવો જોઈએ નહીં, જે પ્રકારે વસ્તુ સ્વરૂપ છે એવાને સ્વીકાર કરી લેવો જોઈએ શાંતિથી, એમાં આપણું કલ્યાણ છે.
જાવાણી કે જ્ઞાન સે સુજે લો કાલો સોવાણી મસ્તક નમો સદા દેતો હે જનવાણી ભારતી તોર ચકુરે જ્યોતિરાશ્રનાલય સો પાવે સુચે દેવ ભજન વરી ભક્ત કો ગુરુ સેવો નિર્ગમ દયાધર પાલો સદા ગિરી મોક્ષ કાપે નમસ્કાર મહામંત્ર વૈરાગ્યને અભ્યાસ જતી અભ્યાસ